સુરતમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. પેટ્રોલ પંપ સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો. પેટ્રોલ પુરાવ્યા બાદ પંપ પર ફટાકડો ફોડ્યો. બે અજાણ્યા યુવકો પેટ્રોલ પુરાવા આવ્યા હતા. સળગતા ફટાકડા ફેંકીને બંને યુવકો ભાગી છૂટ્યા. યુનિવર્સિટી રોડ પરના રાધે પેટ્રોલિયમ પરની આ ઘટના છે. પેટ્રોલ પંપની ઘટના પર જે આખો બનાવ બન્યો છે તે લઈને સીસીટીવીમાં પણ આખો બનાવ કેદ થયો છે. આ તસવીરો જુઓ. સમગ્ર ઘટના અંગે ઉમરા પોલીસ પણ હવે તપાસ કરી રહી છે. આ અસામાજિક તત્વો છે કે જેમણે આ પ્રકારની હરકત કરી છે, પેટ્રોલ પંપ સળગાવવાની કોશિશ કરી છે, પેટ્રોલ પુરાવ્યા બાદ પંપ પર ફટાકડો ફોડવાની કોશિશ કરી અને જેથી આખું પેટ્રોલ પંપ જે છે એ પેટ્રોલની આગમાં ભસ્મીભૂત થઈ જાય. આ પ્રકારની જે હરકતો કરવાવાળા અસામાજિક તત્વો છે તેમની સામે પગલાં ભરાવા જોઈએ. આવી હરકતો કેમ, ક્યારે આવા અસામાજિક તત્વો સામે કાર્યવાહી થશે? જો પેટ્રોલ પંપ પર મોટી દુર્ઘટના ઘટી હોત તો? ફટાકડો ફોડવાની ઘટના મજાક હતી કે પછી ષડયંત્ર હતું? એક્ટિવા ચાલકે કેમ આ પ્રકારની હરકત કરી, તેનો ઈરાદો શું હતો? ફટાકડો ફોડનાર આ વ્યક્તિ કોણ છે તેની પણ તપાસ થવી જ જોઈએ. બે દિવસ પહેલાની આ ઘટના છે અને હજુ કેમ કોઈ કાર્યવાહી નથી થઈ? શું એક્ટિવાની નંબર પ્લેટ સાચી છે કે પછી એમાં પણ ષડયંત્ર હતું, એમાં પણ જુગાડ કર્યો? આ લોકોએ શહેરમાં અશાંતિ ફેલાવવાનો ઈરાદો હતો એ પણ અહીંયા તપાસનો વિષય છે. વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ અમારી સાથે જોડાયા છે. કીર્તેશ, એક્ટિવા પર જે લોકો દેખાઈ રહ્યા છે તેમનો બદ ઈરાદો હોય એવું સ્પષ્ટ દેખાય છે સીસીટીવીમાં. પોલીસની તપાસ શું કહે છે, પોલીસનું શું કહેવું છે? બિલકુલ પંકજ, જે પ્રકારના સીસીટીવી સામે આવ્યા છે, સુરતના યુનિવર્સિટી રોડ ઉપર એક પેટ્રોલ પંપ પર મોપેડ પર પહોંચેલા બે યુવાનો પેટ્રોલ પુરાવ્યા બાદ પેટ્રોલ પંપ પર ફટાકડો જે રીતે નાખે છે, એટલે કે કહી શકાય કે આ વ્યક્તિઓનો બધ ઈરાદો આ પેટ્રોલ પંપને આગ લગાવવાનો અથવા તો કહી શકાય શહેરમાં અશાંતિ ફેલાવવાનો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારે દિવાળીનો સમય છે, ખાસ કરીને સુરતનું ફાયર બ્રિગેડ હોય કે તમામ જે જ્વલનશીલ જગ્યાઓ છે ત્યાં આગળ સતત મોનિટરિંગ રાખવામાં આવે છે કે કોઈ અનિચ્છનીય ઘટના ના બને, પણ અસામાજિક તત્વો દ્વારા જે પ્રકારનું કૃત્ય કર્યું છે ચોક્કસ એ વિસ્તારના લોકોના જીવને મોટું જોખમ ઉભું કર્યું હતું. ખાસ કરીને સીસીટીવી સામે આવતાની સાથે સુરત ઉમરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરી રહ્યા છે. પણ સૂત્રોની વાત માનીએ તો ખાસ કરીને જે એક્ટિવા પર આવેલા બે ઇસમો છે તેમની ગાડીની નંબર પ્લેટ ખોટી હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસ છેલ્લા 48 કલાકથી અસામાજિક તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કરી રહ્યા છે. કારણ કે આ લોકોએ ષડયંત્ર હતું કે મસ્તી હતી કે એ તો કદાચ આરોપી પકડાય ત્યારે આવે, પણ જે પ્રકારની ઘટના છે ચોક્કસ શહેર માટે ખૂબ જ મોટી નુકસાનકારક છે. અને તેમાં બી સામી દિવાળીએ અને પેટ્રોલ પંપ જેવી જગ્યા પર જયારે ફટાકડા ફોડવામાં આવે છે ત્યારે મોટો વિસ્ફોટ થઈ શકે, મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે તેવું હતું. તેને લઈને હવે પોલીસે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો હતો. પંકજ જી, કીર્તેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. વૃદ્ધોને એકલા ઘરે મૂકીને બહાર જતા પહેલા સાવધાન થઈ જજો. દિવાળીના દિવસોમાં લૂંટારૂઓ બેફામ બની ગયા છે. અહીંયા વાત અમદાવાદની છે. ઘાટલોડિયા વિસ્તારમાં લૂંટના ઈરાદે દંપતીની હત્યા કરી દેવાઈ. સમી સાંજે ભરચક વિસ્તારમાં લૂંટના ઈરાદે સિનિયર સિટીઝન દંપતીની હત્યા થઈ ગઈ, ત્યારે હવે આરોપીને પકડવા માટે પોલીસ દોડધામ કરવા લાગી છે. દિવાળીના તહેવારમાં લોકો સુખ શાંતિથી ઉજવી શકે તે માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો હતો. જોકે શહેરના ઘાટલોડિયામાં બનેલો આ બનાવ પોલીસના આ તમામ પ્લાનના દાવાઓની હવા કાઢી રહ્યો છે. ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ પારસમણી સોસાયટીમાં સાંજના સમયે સિનિયર સિટીઝન દંપતિ દયાનંદ સાનભાગ અને તેમના પત્ની વિજયાલક્ષ્મીની હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા છે. આ સમગ્ર બનાવ મામલે પોલીસનું માનવું છે કે હત્યારાઓએ લૂંટના ઈરાદે હત્યા કરી હોઈ શકે છે. સિનિયર સિટીઝન દંપતિ છેલ્લા કેટલાય વર્ષોથી અહીં રહેતા હતા. તેઓ ઓએનજીસીમાં નોકરી કરીને હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. દંપતિને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. જોકે બીજી તરફ પોલીસ તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે ઘરમાં સરસામાન અસ્તવ્યસ્ત હતો, પરંતુ કોઈ પણ વસ્તુ ગાયબ હોય તેવું જોવા અથવા જાણવામાં નથી આવ્યું. ઘટનાનો હમણાં અડધો કલાક પહેલા જ ખબર પડી છે અને ખબરમાં એવી રીતના છે કે બા દાદા સિનિયર સિટીઝન છે, એકલા હતા અને ત્યારે જ ખ્યાલ આવ્યું છે કે ભાઈ આવી રીતની ઘટના બની છે. પોલીસ વિધિને લગભગ એના પછી 15 મિનિટની અંદર, મેક્સિમમ 15 મિનિટની અંદર આવી ગઈ છે. પ્રાથમિક મોટિવ લૂંટનો લાગે છે, જે રીતે સીન ઓફ ક્રાઇમ છે.
બનાવ 6 વાગ્યાની આસપાસ બનેલો છે. પોલીસને 8:30 વાગ્યાની આસપાસ જાણ થઈ છે. પોલીસની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. અત્યારે પ્રાથમિક સીન ઓફ ક્રાઇમ જોતા એક શાર્પ કટિંગ વેપન હોય તે ગળાના ભાગે ઈજા કરીને લૂંટને અંજામ આપવાનો કોશિશ કરી છે અને જે કારણસર બંને વૃદ્ધને મોત થયું છે. તો ખાસ તો આ દાવાઓની પોલ અહીંયા ખુલી ગઈ છે. દિવાળીમાં પોલીસના સુરક્ષાના દાવાઓની અહીંયા પોલ ખુલી ગઈ છે કારણ કે પોલીસે દિવાળીના તહેવારોમાં આ પ્રકારની લૂંટને રોકવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. શું પોલીસનો એક્શન પ્લાન માત્ર કાગળ પર છે? આ જ પ્રકારે દિન દહાડે લૂંટારુઓ જે છે કેટલા બેફામ બની ગયા છે. સિનિયર સિટીઝનોની સુરક્ષાને લઈને માત્ર વાતો જ થઈ રહી છે. આ સવાલ છે. આ સવાલ એટલા માટે છે કે બે દંપતી, ખાસ તો સિનિયર સિટીઝન દંપતીની હત્યા થઈ ગઈ. આવા બનાવો અમદાવાદ જેવા શહેરમાં દિન દહાડે બનવા એ ખરેખર પોલીસના પેટ્રોલિંગ, પોલીસના દાવા અને એક્શન પ્લાનની પોલ ખોલી રહ્યા છે. સોસાયટીઓમાં આવતા અજાણ્યા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. અજાણ્યા વ્યક્તિઓને ઘરમાં પ્રવેશ ક્યારેય ન આપો. વધુ માહિતી સાથે સંવાદદાતા હરમેશ સુખડી અમારી સાથે જોડાયા છે. હરમેશ, આ જે બનાવ હત્યાનો બન્યો છે તેમાં લૂંટારુઓ એટલા શાતિર હોઈ શકે કારણ કે તેમને ખ્યાલ હતો કે આ જગ્યાએ જે સિનિયર સિટીઝન દંપતી છે તેઓ એકલા રહે છે, યા તો તેમણે રેકી પણ કરી હોઈ શકે છે. પોલીસ આ સમગ્ર મામલે શું તપાસ કરી રહી છે હાલ? પંકજ, ઘાટલોડિયામાં આવેલા રહેણાંક અપાર્ટમેન્ટ ટેલિફોન એક્સચેન્જ પાસેના પારસમણી ફ્લેટમાં દયાનંદ શાનભાઈ અને તેમના પત્ની જે હત્યા કરવામાં આવી છે તે મામલે હવે પોલીસે ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે દિવાળીના સમય પહેલા જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તમામ પ્રકારની જાહેરાતો કરવામાં આવી હતી કે લોકોએ સુરક્ષિત દિવાળી મનાવી છે, લોકોની સુરક્ષા પોલીસના હાથમાં છે. પરંતુ આ સવાલ આ પોલીસની જે સુરક્ષા છે તેની ઉપર ઉભા થઈ રહ્યા છે કારણ કે પોલીસ જે પ્રકારના દાવા કરતી હતી તે દાવા ક્યાંક ક્યાંક પોકર સાબિત થયા છે. ખાસ કરીને શહેર પોલીસ દ્વારા જે ટીમની રચના કરવામાં આવી છે કે જે યુવતીઓની છેડતી અટકાવી રહ્યા હોય અને તેના માટે કામગીરી કરી રહ્યા હોય, સાથે સાથે તહેવાર દરમિયાન કે તે સમય બાદ કરતા પણ જે વૃદ્ધ દંપતીઓ અને મહિલાઓ હોય છે જે લોકોની સાર સંભાળ રાખતા હોય તો તે ટીમ ક્યાં હતી? સતત તહેવારમાં પેટ્રોલિંગ કરવાનું છે, સતત આ પ્રકારના જે વૃદ્ધો એકલા રહેતા હોય છે તે લોકોનું ધ્યાન રાખવાનું છે. પરંતુ તેમ છતાં પણ સી ટીમની કામગીરી છે તે ક્યાંક ક્યાંક સવાલ ઉપસ્થિત કરી દીધી. હાલ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો પંકજ, હજી સુધી કોઈ પોલીસને સફળતા નથી મળી. ઘાટલોડિયા પોલીસે આખી રાત પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ કર્યું પરંતુ હજી સુધી કોઈ સફળતા મળી નથી. બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છે તે લોકો દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ જે બનાવ બન્યો છે પંકજ, તેની જો ક્રાઇમ ટીમ જો જોવામાં આવે તો આ જે વૃદ્ધ દંપતી એકલા રહેતા હતા તેના માટે છે અને જે હત્યા કરનારાઓ છે તે તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક રેકી કરી હોય તેની શક્યતાઓ નકારી નથી શકાતી કારણ કે જે રીતે સાંજના સમયે એટલે કે લોકોની ચહલ પહલ હોય છે તે સમયે જયારે લોકો આજે આરોપીઓ છે તે લોકો આવે છે તો તે જ બતાવી રહ્યું છે કે આ જે આરોપીઓ છે તે હત્યારાઓ છે તે લોકો રેકી કરી હોઈ શકે. હાલ સમગ્ર બાબતને લઈને ક્રાઇમ બ્રાન્ચની અને ઘાટલોડિયા પોલીસની ટીમ છે તે અલગ અલગ મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. જી હરમેશ, આભાર સમગ્ર માહિતી આપવા માટે.